बनासकांठामां रेसलिंगनी दुकानना संचालको अचोक्कस मुदतनी हड़ताल पर उतर्या। 20,000 कमिशनની માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા। રેસલિંગની દુકાનના સંચાલકો હડતાલ પર ઉતરી જતા રેસલિંગ લાભાર્થીઓને હાલાકી। ફટાકડાનું વેચાણ શરૂ થયા બાદ જાગ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। ફટાકડાના વેપારીઓ પર મૂકી ફાયર એનઓસીની શરતો। ફાયર સેફટીના નિયમોનું પાલન ન કર્યું તો એનઓસી રદ થશે। 200 લીટર પાણી રાખવું ફરજિયાત। આજથી સસ્તા અનાજની 700થી વધુ દુકાનો માલ નહીં ઉપાડે કે અનાજનું વિતરણ પણ નહીં કરે। 20,000ના કમિશન મુદ્દે લડત। આજે સરકાર સાથે વાટાઘાટ શક્ય। હાઈકોર્ટની લાલ આંખ બાદ તંત્રની કાર્યવાહી। અમદાવાદમાં 7 મહિનામાં 11,324 ઢોર પકડ્યા। રખડતા ઢોર મુદ્દે પશુપાલકોને 74 લાખનો દંડ ફટકાર। અમદાવાદમાં દિવાળીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી તૈયારીઓ। અમદાવાદના બ્રિજ પરના રંગરોગાન શરૂ કરવામાં આવ્યા। દિવાળીના તહેવારમાં અમદાવાદના બ્રિજને આવતા હોય છે શણગારવામાં। ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી ગુજરાતની મુલાકાતે। પુષ્કરસિંહ ધામીએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી। રિવરફ્રન્ટ પર સીએમ પુષ્કરસિંહ ધામીએ મોર્નિંગ વોક પણ કર્યું। મોર્નિંગ વોક દરમિયાન નાગરિકો સાથે સંવાદ પણ કર્યો। નવસારીમાં રેલવે ઓવરહેડ વાયર તૂટ્યો, જેને લઈને વિરાર સુરત મેમુ અને વિરાર ભરૂચ શટલ ટ્રેન રદ કરવામાં આવી। ટ્રેન રદ થઈ જતા નવસારીથી સુરત જતા નોકરિયાતોને હાલાકી। મુંબઈ અમદાવાદની ગુજરાત એક્સપ્રેસ પણ 1.5 કલાક લેટ પડી। જૂનાગઢમાં ગિરનાર પરિક્રમાની તૈયારીઓ શરૂ કરવામાં આવી। કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે બેઠક। 23 નવેમ્બરથી શરૂ થશે ગિરનાર પરિક્રમા। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમામાં ભાગ લે છે। શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરાશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા 2 માઇનોર કેનાલમાં પાણી છોડ્યા બાદ પાણી ખેતર સુધી ન પહોંચતા પાક સુકાયો। ખેડૂતો કેનાલની સફાઈ સાથે કેનાલમાં પાણી આપવા ઉગ્ર માંગ કરી। તો હળવદ વોર્ડ નંબર 5માં આવેલ રઘુનંદન સોસાયટીમાં પાણીના પ્રશ્નને લઈને મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો। વારંવાર તંત્રને રજૂઆત, છતાં પણ પાણીના પ્રશ્નનું કોઈ જ નિરાકરણ આવતું નથી। તો રાજ્યમાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં 7 લોકોના મોત થયા છે। સુરતમાં 2 તો દાહોદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગોધરામાં પણ 1-1 મોત થયા। સુરેન્દ્રનગરના લખતરમાં હાર્ટ એટેકના કારણે થઈને યુવકનું મોત થયું। 30 વર્ષીય યુવકનું રાત્રે હાર્ટ એટેકથી મોત। લખતર સરકારી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યું। અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત। સોલા બ્રિજના કોર્નર પાસે ટ્રકે પલટી મારી, ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો। ટ્રક પૂર ઝડપે ચલાવતા કાબુ ગુમાવી દેતા પલટી ખાધી હતી, ત્યારે ટ્રક પલટી જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા। સુરતના ચોથા માળેથી પટકાતા 17 વર્ષીય કિશોરનું મોત થયું। વેસુના સુમન સેલ આવાસમાં રહેતો હર્ષ પરમાર નીચે પટકાયો। કિશોરનું ટૂંકી સારવાર બાદ મોત થયું। તો દાહોદમાં 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। ફતેપુરના કંકાસિયા નજીક આ ઘટના બની। એસટી ચાલકે સાપને બચાવવા જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। અમદાવાદમાં ઝાયડસ બ્રિજ પર અકસ્માત સર્જાયો। વહેલી સવારે ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી મારી ગયો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરામાં હાર્ટ એટેકના કારણે થઈને વધુ એક મોત। 35 વર્ષીય પ્રતિક શિંદેનું હાર્ટ એટેકથી મોત થયું। રવિવારે અચાનક છાતીમાં દુખાવો થયો હતો। આજે સારવાર દરમિયાન પ્રતિક શિંદેનું મોત થયું। વડોદરામાં 8 દિવસમાં હાર્ટ એટેકથી 6 લોકોના મોત। વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું મોત થયું। વિદ્યાર્થીને કરજણ ડેમ નજીક ડૂબી જતા 20 વર્ષીય જય કાંગડિયાનું પણ મોત। પ્રોફેસર અને વિદ્યાર્થીઓ નર્મદાના પ્રવાસે ગયા હતા। ભાવનગરના શિહોરમાં કાળુભાઈ મોરી નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે થઈને મોત થયું। છાતીમાં દુખાવો ઉપડતા બાદમાં એટેક આવ્યો, હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું। સુરતમાં બારડોલી તાલુકા ભાજપ વિવાદમાં। બારડોલી તાલુકા બીજેપી કોષાધ્યક્ષની ધરપકડ। નશાની હાલતમાં મહિલાને આપી હતી ધમકી। ધમકી આપનાર બારડોલી તાલુકા બીજેપી કોષાધ્યક્ષની ધરપકડ કરાઈ। કૌશલ પટેલ સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો। કરવાચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદય વ્યાપીની ચોથના દિવસે કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ કે પતિવ્રતા સ્ત્રીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે। સ્ત્રીઓ આ વ્રતને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે।
વલસાડના ધરમપુરમાં ઘુવડની તસ્કરીનો કેસ સામે આવ્યો। તસ્કરી પ્રકરણમાં તમામ છ આરોપીઓને કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા। તાંત્રિક વિધિ માટે ઘુવડનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો। તમામ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી। ભાવનગરના કાર્યધારમાં ખનીજ માફિયાઓ બેફામ થયા। ગુજરડા નજીક ખનન માફિયાઓનો વિડીયો વાયરલ થયો। સપ્તાહમાં બીજી વાર આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। તંત્રની રહેમ નજર હેઠળ નદીમાં ખનનનો સ્થાનિકોનો આક્ષેપ। પંચમહાલના કાલોલની સસ્તા અનાજની દુકાનમાં તપાસ। જિલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ હાથ ધરી। તપાસમાં અનાજ અને અન્ય વસ્તુઓનો વધારાનો જથ્થો મળ્યો। 10 કટ્ટા ઘઉં, 1 કટ્ટા ચોખા અને 10 કટ્ટા તુવેર દાળનો પણ જથ્થો સીઝ કરાયો। રાજકોટમાં રણછોડ નગરમાં અસામાજિક તત્વોનો આતંક। માથાભારે શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા। ભરૂચમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી। ધોરણ 7ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાનો આક્ષેપ। ડીપીએસ સ્કૂલના ડાન્સ આર્ટના શિક્ષકની કરતૂત। 33 વર્ષીય શિક્ષકે વિદ્યાર્થિનીઓને અશ્લીલ ફોટા મોકલ્યા હતા। જામનગરમાં જુગાર કેસમાં તોડ કરવાનો પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો। 2 દિવસ પહેલા પોલીસે જુગારધામ પર કરી હતી રેડ। પોલીસે 50,000 અને મોબાઈલ લીધાનો પણ વૃદ્ધનો આક્ષેપ છે। બાઈની વાડીના ચૂનાના ભઠ્ઠા પર રેડ પાડવામાં આવી હતી। તો સુરતમાં પ્રેમીએ જ પ્રેમિકાનું અપહરણ કર્યું। પ્રેમિકાને અન્ય યુવક સાથે પ્રેમ થતા ચપ્પુ બતાવીને પ્રેમિકાનું અપહરણ કરી દેવામાં આવ્યું। ઉધના પોલીસે આરોપી સોહેબને ઝડપી પાડ્યો। આરોપી પ્રેમીના કબજામાંથી યુવતીને છોડાવી। દાહોદમાં લાંચિયો કર્મચારી ઝડપી પાડવામાં આવ્યો। ચાલોદ તાલુકા પંચાયતનો કર્મચારી 50,000ની લાંચ લેતા ઝડપાયો। મોહનસિંહ કટારાની ધરપકડ। મનરેગા યોજનાના કામોના બિલ પાસ કરવા માટે લાંચ માંગી હતી। સુરતના પાંડેસરામાંથી ઝડપાયું નકલી મસાલાનું કારખાનું। 22.71 લાખના નકલી મસાલાનો મુદ્દામાલ જપ્ત। અગાઉ પણ પાંડેસરામાંથી ફેક્ટરી ઝડપાઈ હતી। નજીવા રૂપિયા કમાવા લોકોના આરોગ્ય સાથે છેડા। પોરબંદરમાં જીતેન્દ્ર પારેખ નામના શખ્સને પોલીસે 3 દિવસ ગોંધી રાખ્યો હોવાની પોલીસમાં અરજી। 1 વર્ષ પહેલા જીતેન્દ્રએ વકીલના રૂપિયા ચાઉ કરી જતા રૂપિયા કઢાવવા માટે પોલીસમાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી। અમરેલીમાં લોભામણી લાલચમાં લોકો લૂંટાયા। સસ્તા ફર્નિચરની લાલચમાં કરોડો રૂપિયાનું ફુલેકું કરાયું। ચેન્નઈના વ્યક્તિઓએ સાવરકુંડલામાં શોરૂમ ખોલ્યો હતો। એડવાન્સ રોકડ લઈને 12 દિવસે ચૂકવતા હતા વસ્તુઓ। ગોલ્ડ સ્ટાર પેઢીને તાળા મારી ભેજા બાજો રફુ ચક્કર। તો સુરતમાં ₹7,800 કરોડના સટ્ટાકાંડમાં કાર્યવાહી। સટ્ટાકાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ। દુબઈમાં બેસીને ભારતમાં ખેલ કરતા હતા ત્યારે આરોપી બકુલ શાહ, હર્ષ શાહની ધરપકડ। પાર્થ જોશી, આકાશ પારેખની પણ ધરપકડ કરાઈ। જમ્મુ અને કાશ્મીરમાં 3 દિવસમાં 3 આતંકી હુમલા। બારામુલ્લામાં આતંકીએ પોલીસકર્મીને ગોળી મારી। ઘરમાં જ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને મારીને સેનાએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સોમવારે પુલવામામાં યુપીના શ્રમિકની હત્યા કરી હતી। રવિવારે ઈદગાહ વિસ્તારમાં ઇન્સ્પેક્ટરને ગોળી મારી। વડાપ્રધાન મોદી એરપોર્ટ પર કર્યું હતું ટૂંકું રોકાણ। મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી સાથે કરી મુલાકાત। પ્રદેશ મહામંત્રી સીમાબેન ગોહિલે વાત કરી હતી ત્યારે સીમાબેન અને તેમના પરિવાર સાથે પીએમએ વાતચીત કરી। સીમાબેને ઘરેથી બનાવેલ પૂરણપૂરી પીએમને સ્વીકારી।